વાત કરી અગત્યના સમાચારની અક્ષરધાર હુમલાનો આરોપી કે જે એટીએસથી પકડમાં આવી ગયો છે તે આરોપીને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવી દેવામાં આવ્યો છે. આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદ એરપોર્ટથી. આપણે જણાવી દઈએ અક્ષરધામ હુમલો 2002માં થયો હતો જ્યારે 13થી વધુ લોકો તેમાં મૃત્યુ પામ્યા હતા અને આ ઘટનામાં જે આરોપી છે તે કાશ્મીરના અનંતનાગથી ઝડપાઈ ગયું છે. એટીએસ અનંતનાગ જઈને આ આરોપીને ઝડપી લીધો છે અને આરોપીને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં આ આતંકી યાસીન છુપાયેલો હોવાની જાણકારી સામે આવી હતી અને ત્યારબાદ એટીએસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેનું લોકેશન મેળવી લઈને અનંતનાગ પહોંચી એટીએસની ટીમ અને આખરે આ આતંકીને ઝડપી લીધો છે. મોહમ્મદ યાસીન ગુલામ મોહિદ્દીન ભટ્ટ મુખ્ય આતંકી છે. આ સમગ્ર ઘટનાનો અને જાણકારી એ પણ સામે આવી રહી છે કે આતંકી ઉપર આરોપ છે કે આ સમગ્ર ઘટનામાં જે વિસ્ફોટકો છે તે કાર મારફતે તેને પહોંચાડવાનું કામ કર્યું હતું અને આરોપસર આ આતંકી છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ પણ હતો અને તેને એટીએસની ટીમ શોધી રહી હતી. આખરે 2002 બાદ ફરાર થયેલો આતંકી હવે સખંજામાં આવી ગયો છે. પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં આતંકી છુપાયેલો હતો. અનંતનાગ જઈને એટીએસની ટીમે આ આતંકીને હવે જબ્બે કરી લીધો છે. અત્યારે હાલ તેને ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ ખાતે લાવી દેવામાં આવ્યો છે. 24 કલાકની અંદર તેને કોર્ટમાં રજૂ કરવાનો હોય છે અને તે જ કામગીરી અંતર્ગત તેને અમદાવાદ એરપોર્ટ પર લાવી દેવામાં આવ્યો છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ સહિતની જે આગળની કાયદેસરની કાર્યવાહી છે તે હવે શરૂ કરવામાં આવશે. અગત્યના સમાચારો. 2002 અક્ષરધામ હુમલાનો આરોપી આવ્યો છે એટીએસના સકંજામાં. આરોપીને કાશ્મીરના અનંતનાગ જઈને એટીએસની ટીમે ઝડપી લીધો છે. આપણે જણાવી દઈએ કે 2002માં થયેલા અક્ષરધામ હુમલામાં 32 લોકો મોતને ભેટ્યા હતા જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે અગાઉ પણ ગયા વર્ષે એક આતંકી સકંજામાં આવ્યો હતો.